સ્વાગત કરું છું. એનએમએમએસ ની પરીક્ષાની તૈયારીમાં સેટ વિભાગ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી ની અંદર આજે આપણે ગણિત વિષય લઈને આવ્યા છીએ. તો મિત્રો, આ વિડીયો ની અંદર આપણે ધોરણ 7 અને 8 ના યાદ રાખવાના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને એ ચર્ચા આધારિત કેટલાક દાખલાઓની વિસ્તૃત સમજ મેળવવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, તો જેથી કરીને આવનારા એનએમએમએસ ના તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. અને આ પહેલા પણ આપણે આ ચેનલ પર એનએમએમએસ ના તમામ ટોપિકના ડિટેલ વિડીયો મૂકેલા છે, તે આપ જરૂરથી નિહાળશો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ તેને જોઈ શકો છો. આ સિવાય આપણે બાળ અભિનય ગીત અને વાર્તાઓના પણ વિડીયોમાં મૂકેલા છે, આપ જરૂરથી નિહાળશો. ધન્યવાદ. તો ચાલો મિત્રો, ભાગ 2 માં યાદ રાખવાના મુદ્દા જોઈએ અને ત્યારબાદ કેટલાક દાખલાઓ પણ ગણીશું. યાદ રાખો, આધુનિક ગણિતમાં 5 અવ્યાખ્યાયિત પદ છે, બિંદુ, રેખા, સમતલ, અવકાશ અને ગણ. આધુનિક ગણિતના વિકાસમાં ગણનો ખૂબ જ અગત્યનો ફાળો છે. કોઈપણ સુનિશ્ચિત વસ્તુના સમૂહને ગણ તરીકે દર્શાવાય છે અને તેમને અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષરો એ બી સી વડે દર્શાવાય છે. ગણના મુખ્ય 3 પ્રકાર છે, શાંત ગણ, અનંત ગણ અને ખાલી ગણ. જે ગણના ઘટકો ગણી શકાય તેટલા માત્રામાં હોય તેને શાંત ગણ કહે છે, એટલે કે જે ઘટકોને આપણે ગણી શકીએ તેટલી માત્રામાં હોય તે ગણને શાંત ગણ છે. ઉદાહરણ તરીકે વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીને દર્શાવતો ગણ, જેને આપણે ગણી શકીશું. T20 મેચમાં ચેન્નઈ સુપર કિંગ ટીમ દ્વારા જીતેલી મેચની સંખ્યા, જેને આપણે ગણી શકીશું. ત્રીજું છે તમારા પડોશમાં રહેતા કુટુંબની સંખ્યા, બરાબર છે. તો જે ગણના ઘટકો ગણી શકાય તેટલી માત્રામાં ન હોય તેને અનંત ગણ કહે છે. શાંત ગણ જેને ગણી શકાય તેને, અનંત ગણ જેને ગણી શકાય નહીં તે, બરાબર છે. અને જે માં એક પણ ઘટક ના હોય તેને ખાલી ગણ કહે, બરાબર છે. તો આપણે પહેલાં અનંત ગણ જોઈએ. ઉદાહરણ તરીકે પૃથ્વી ઉપર રહેલું સજીવ સૃષ્ટિ દર્શાવતો ગણ. હવે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ એટલે કે માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, બધા જ સજીવો આવી ગયા. તે સજીવ સૃષ્ટિ દર્શાવતો ગણ આપણે હમણાં ગણી શકતા નથી. આકાશમાં રહેલા તારાઓનો ગણ એ પણ આપણે ગણી શકતા નથી. 3 વડે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ જે અનંત સુધી વિસ્તરેલો છે, બરાબર છે. હવે જે ગણમાં એક પણ ઘટક ન હોય તેને ખાલી ગણ કહે છે, એને એમ્પ્ટી સેટ પણ કહેવાય. તેનો સંકેત ફાય, એટલે આવું રાઉન્ડ કરીને ઉપર આમ લીટો મારે એને ફાય વંચાય છે, બરાબર છે. ગણ પર આધારિત સંબંધ જોઈએ તો ઉપગણ જોઈએ. તો જે ગણ એના બધા જ ઘટકો ગણ બીના ઘટકો હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. દાખલા તરીકે એ બરાબર 2, 4, 6, 8 હોય અને એ બધા જ સભ્યો ગણ બીમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધાની અંદર 2, 4, 6, 8 તો આવી જ ગયા, એટલે ગણ એને બીનો ઉપગણ કહેવાય. અહીં ગણ એના બધા જ ઘટકો ગણ બીના ઘટકો છે, માટે ગણ એને ગણ બીનો ઉપગણ ઉપગણ કહેવાય. તેને સંકેતમાં એ સબસેટ ઓફ બી અથવા તો એનો ઉપગણ બી વડે દર્શાવાય છે, બરાબર છે. એને આવી રીતે પણ વાંચાય, એનો ઉપગણ બી, બરાબર. અહીં યાદ રાખો કે દરેક ગણ પોતાનો ઉપગણ હોય જ છે અને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય છે, એટલે કે ગણ પોતાનો પણ ઉપગણ કહેવાય અને ખાલી ગણ પણ એ ઉપગણ છે, બરાબર છે. જો ગણમાં એન ઘટક હોય તો તેના ઉપગણની સંખ્યા આપણે 2n વડે શોધી શકીએ છીએ, બરાબર છે. અને ગણ પોતે અને ફાય એ બે સભ્યો તો હોય જ, અને જો ગણની અંદર એન ઘટકો આપેલા હોય તો તેના ઉપગણની સંખ્યા આપણે 2n વડે દર્શાવી શકાય અને એ રીતે શોધી શકાય. ચાલો આપણે જોઈએ યોગ ગણ. તો ગણ એ તથા ગણ બીના બધા જ ઘટકોને એક નવા ગણમાં લખતા આ નવો ગણ એ તથા બીનો યોગ ગણ કહેવાય, બરાબર છે. તો અહીં a, b, c, d, b, a, c, d, e, f આપેલા છે. તો એ યોગ બી શું થશે કે એ બી સી ડી ઈ એફ, એટલે આ જે સભ્યો છે બધા સભ્યોને આપણે એક ગણમાં લખીએ તો એ તમામ ગણને એ યોગ બી કહેવાય. અહીં ધ્યાન શું રાખવાનું છે કે ગણમાં પુનરાવર્તન કરતા ઘટક માત્ર એક જ વાર લખવાનો છે, કે આપણે જે એકનો એક ગણ બે ઘટક બંને ગ્રુપમાં હોય તો એને આપણે એક જ વખત લખીશું, બરાબર છે. તથા એ યોગ બીને ગણ એ યોગ બી વંચાય છે, બરાબર છે. જો એક્સ 2, 4, 6, 8, 10 અને વાય 1, 3, 5, 7, 9 હોય તો એમનો યોગ ગણ નીચે મુજબ થાય. તો એક્સ યોગ વાય બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે લખાય. જે ડબલ વખત આવેલા હોય બંનેની અંદર એને પણ આપણે એક જ વખત લખશું, બરાબર છે. ચાલો છેદ ગણ જોઈએ. તો ગણ એ તથા ગણ બી બંનેના સમાન ઘટકોનો ગણ ઘટકોના ગણનો એ તથા બીનો છેદ ગણ
કહેવાય છે, એટલે કે બંનેમાં સમાન ઘટકો હોય. તો એ છેદગણનો સંકેત કેવો છે? ઊંધો યુ, બરાબર છે, એ છેદ બી કહેવાય છે. અહીં એ છેદ બીને ગણ એનો એ છેદ બી વડે વંચાય છે. અહીં જોઈએ આપણે ઉદાહરણ કે એ બરાબર 1 2 3 4 5 6 અને બી બરાબર 2 3 4 2 3 6 7 8 9 છે. તો અહીં એ છેદ બી શું થાય? બંને ગણના સામાન્ય ઘટકનો ગણ. તો બંનેની અંદર કોણ કોણ આવે છે? ભાઈ 2 3 અને 6 એ બંનેમાં આવે છે. તો એ છેદ બી શું થશે? 2 3 અને 6 થશે. ચાલો પૂરક ગણ વિશે માહિતી મેળવીએ. તો એ કોઈ આપેલ ગણ છે, તેને યુ એટલે તેનો સાર્વત્રિક ગણ છે. ગણ યુમાંથી એના ઘટકો દૂર કરતાં મળતા યુના ઘટકોથી નવા ગણને એનો પૂરક ગણ કહેવાય છે. તેને સંકેતમાં એડેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એના તમામ સભ્યોને યુમાંથી દૂર કરી અને જે બાકી રહે એને એડેસ કહેવાય છે. અહીં એડેસ અને એનો પૂરક ગણ વડે એડેસને એનો પૂરક ગણ વડે વંચાય છે, બરાબર છે. એને એડેસ પણ કહેવાય ને એનો પૂરક ગણ એમ પણ વંચાય. ઓકે, જો યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 હોય અને એ બરાબર 1 3 5 7 9 હોય તો એડેસ શું થશે? કે ભણ ગણ યુમાંથી ગણ એના ઘટકો દૂર કરવાનો મળતો નવો ગણ, તેને એડેસ કહેવાય. આપણે જે એના સભ્યો છે એ યુમાંથી બાદ કરી અને જે રહેશે એને લખીશું તો 2 4 6 8 10 થાય. તો મિત્રો સમજ પડી ગઈ પૂરક ગણ કોને કહેવાય? ઓકે, તો ચાલો મિત્રો એનએમએમએસની પરીક્ષા માટે ઉપગણ, ઉપગણની સંખ્યા, યોગગણ, છેદગણ અને પૂરકગણ ખૂબ જ ઉપયોગી છે અને તેમના લગતો પ્રશ્નો પૂછાય છે. તો પરીક્ષાર્થીઓએ તેમને બરાબર યાદ રાખવા જરૂરી છે, અતિ આવશ્યક છે. તો આપણે હમણાં જે માહિતી મેળવી એ ખૂબ જ અગત્યની છે. એને આપણે એક વખત ચોપડામાં લખી અને ફરીથી યાદ કરી લઈશું જેથી આપણને આ પાકું થઈ જાય અને આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય જ છે. તો ચાલો મિત્રો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. વર્ગ છે તો આપણે પંચ્યાસી નો વર્ગ આપણે નીચે સો છે દસ નો વર્ગ ગુણોત્તરમાં લખ્યા તો એ વત્તા બી છેદમાં વર્ગમૂળમાં એ બી 4 જેમ એટલે 4 ભાગ્યા 1 લખ્યા. પછી આનો ચોકડી ગુણાકાર કર્યો, એકની જોડે આનો ગુણાકાર અને આને આની સાથે ગુણાકાર. તો એ વત્તા બી બરાબર 4 ની જોડે એ અંદર બી થશે અને આપણે આઈ નામ આપ્યું સમીકરણ 1 બનાવ્યું. હવે આપણે જે આપણે શોધવાનું છે એ છેદમાં બી વર્ગમૂળમાં વત્તા વર્ગમૂળમાં બી છેદમાં એ, તો એને આપણે લખીશું અને એના છેદ સરખા કરવાનો પ્રયત્ન કરશું. છેદ અહીંયા બી છે વર્ગમૂળમાં અને અહીંયા વર્ગમૂળમાં એ છે. તો અહીં એ બી કરવા માટે શું કરશું? એનું લસાઅ શું? તો વર્ગમૂળમાં એ બી થશે. અહીં તો બી આપેલા છે તો એ લખશું, એનો ગુણાકાર અંશમાં અને છેદમાં કરશું. એવી રીતે આ બાજુ પણ શું કરશું? બી વડે વર્ગમૂળમાં બી વડે અંશમાં અને છેદમાં ગુણ્યા છે. પછી આપણે જે ગુણ્યા બાદ શું કરશું? બંનેમાં છેદ સરખો થઈ ગયો, વર્ગમૂળમાં એ બી વર્ગમૂળમાં એ બી તેને કોમન લખ્યા અને ઉપર જે એ બી હતા એ બંનેને શું કર્યા? બે વર્ગમૂળમાં એ હોય તેને એ લખાય, વર્ગમૂળ બે બી હોય તેને બી લખાય, બરાબર છે. નેક્સ્ટ એવું કર્યા પછી આપણે જે પરિણામ એક હતું કે એ વત્તા બી, જે એ વત્તા બી છે એની જગ્યાએ આપણે 4 એ બી મૂક્યા. એ વત્તા બી ની જગ્યાએ શું મૂક્યા? 4 એ બી મૂક્યા. વર્ગમૂળમાં એ બી, વર્ગમૂળમાં એ બી ઉડાડી દીધા તો આપણો જવાબ શું થઈ જશે? 4 થઈ જશે. પરિણામ 1 પર થી. ચાલો 28મો દાખલો જોઈશું. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર સ્ક્વેર છે તો તેની બાજુનું માપ ખાલી જગ્યા મીટર હશે. આ દાખલામાં અહીંયા જો ક્ષેત્રફળ છે, ચોરસ પ્લોટ છે, એની બાજુ એક્સ અને એક્સ એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 2304. ધારો કે ચોરસ આકાર પ્લોટની બાજુ એક્સ મીટર છે, અહીં ક્ષેત્રફળ બરાબર 2304 મીટર આપેલું છે તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શું થાય? એલ ગુણ્યા એલ, એલ સ્ક્વેર. અહીં એક્સ છે તો આપણે શું કરશું? એક્સ સ્ક્વેર કરશું. એક્સ સ્ક્વેર બરાબર આપણને 2304 આપેલા છે તો એક્સ બરાબર શું કરશું? વર્ગમૂળમાં
1239 માં એટલે કે 4239 માં ખરીદે છે તો તેની છાપેલી કિંમત ખાલી જગ્યા હોય તો આપણે 12% જીએસટી લોડ શું કરીએ છીએ 12% જીએસટી થાય રૂપિયા 100 ની વસ્તુની ખરીદી કેટલી થાય 118 રૂપિયા થાય આમ 118 રૂપિયામાં ખરીદેલ વસ્તુની છાપેલી કિંમત કેટલી છે 100 રૂપિયા છે બરાબર તો રૂપિયા 1239 રૂપિયામાં ખરીદેલ કરેલી વસ્તુની છાપેલી કિંમત કેટલી થશે 1239 ગુણ્યા 100 ભાગ્યા 100 18 આનો આપણે સાદો રૂપ આપશું તો 10.5 ગુણ્યા 100 થશે અને છેલ્લે આપણે મળશે 1050 રૂપિયા થાય ઓકે ચાલો ઉદાહરણ નંબર 34 A બરાબર છગડીયા કૌંસમાં x belongs to n dash x એ 10 થી નાનો 3 નો ગુણાંક છગડીયા કૌંસ પૂરો તો a ના ઉપગણ ખાલી જગ્યા હોય તો સૌપ્રથમ આપણે આનો ગણ બનાવવો પડે તો જોઈએ ચલો દાખલો કેવી રીતે ગણીએ છીએ તો a બરાબર x x belongs to n dash x એ 10 થી નાનો 3 નો ગુણાંક છે તો જોઈએ કયા કયા સભ્યો છે કે 3 નો ગુણાંક હોવો જોઈએ ને એ પણ 10 થી નાના હોવા જોઈએ તો 3 ના ગુણાંક કયા કયા આવે 3 6 9 12 પણ 10 થી નાનો હોવો જોઈએ એટલે 12 આવશે નહીં એટલે કયા કયા આવશે 3 6 અને 9 તો એ ગણ કયો બન્યો 3 6 અને 9 અહીં ગણ એના ઘટકોની સંખ્યા 3 છે તો તેના ઉપગણની સંખ્યા તો આપણને ખબર છે કે એના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે 2 ની n ઘાત 2 ની n ની જગ્યાએ આપણે કેટલા લઈશું ઘટકોની સંખ્યા 3 લઈશું તો 2 ની 3 ઘાત એટલે કેટલા થશે 8 ઉપગણ થશે તો મિત્રો આવી રીતે આપણે દાખલો ગણીશું ચલો નેક્સ્ટ 35માં દાખલો જોઈશું કે a બરાબર x ઓછા 2 ઇઝ લેસ ધેન એન ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન એન ઇક્વલ ટુ 3 ના ઉપગણની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીં આપણે શું કરશું પહેલાં આપણે જે ગણ છે એને તો બનાવીએ કે a બરાબર x એ કેવો છે -2 અને -2 કરતાં મોટો અને 3 અને 3 કરતાં નાની સંખ્યાઓ તો આપણે જોઈએ -2 અને -2 કરતાં મોટી સંખ્યાઓ કઈ છે અને 3થી નાની લેવાની બરાબર છે -2 અને 3 ને તો લેવાના જ છે કેમકે ઇઝ ઇક્વલ ટુ છે વચ્ચે તો -2 અને -2 અને 3 ને લીધા છે વચ્ચે -2 પછી મોટી સંખ્યા -1 આવે પછી 0 આવે પછી 1 અને 2 આવે બરાબર છે તો -2 -1 0 1 2 3 આ ગણ બનશે અહીં ગણ એના ઘટકોની સંખ્યા અહીંયા 6 છે તો ગણ એના ઉપગણની સંખ્યા કેવી રીતે થશે તો 2 રેસ ટુ n 2 રેસ ટુ n એનની જગ્યાએ 6 લખીશું તો 2 × 2 × 6 વખત કરીશું તો 64 થશે બરાબર છે તો ઉપગણની સંખ્યા કેટલી થશે 64 થશે ઓકે ચલો નેક્સ્ટ 36માં દાખલો જોઈશું કે જો a વત્તા 1/a બરાબર 3 તો a ની 3 ઘાત વત્તા 1/a ની 3 ઘાત બરાબર કેટલા થાય તો મિત્રો આપણે આ દાખલો કેવી રીતે ગણશું જોઈએ ચલો યાદ રાખો કે a વત્તા 1/a બરાબર આપણે k હોય તો a ની 3 ઘાત વત્તા 1/a ની 3 ઘાત બરાબર શું થાય k ની 3 ઘાત -3k થાય તો મિત્રો આપણે આ યાદ રાખી લઈશું કે જે a વત્તા 1/a બરાબર k હોય તો a ની 3 ઘાત વત્તા 1/a ની 3 ઘાત બરાબર k નો ઘન ઓછા 3k થાય અહીં આપણા કિસ્સાની અંદર k બરાબર કેટલા આપેલા છે 3 આપેલા છે તો ચાલો આપણે સમીકરણની અંદર એની કિંમત મૂકી દઈશું તો a ઘન વત્તા 1/a ઘન ની કિંમત શું થશે k નો ઘન ઓછા 3k થશે અહીં k બરાબર આપણે 3 આપેલા છે 3 ની કિંમત મૂકી k ની કિંમત મૂકી દઈશું 3 તો 3k બરાબર 3 મૂકતા 3 ની 3 ઘાત ઓછા 3 કૌંસમાં 3 તો 3 × 3 9 થશે 3 ની 3 ઘાત 27 હશે 27 × 9 જશે તો 18 જવાબ આવશે તો આપણો આનો જવાબ કેટલો થશે 18 થશે તો મિત્રો આપણે આ સમીકરણ યાદ રાખી લઈશું ચલો નેક્સ્ટ 37મું a ની 3 ઘાત b ની 6 ઘાત ઓછા a ની 6 ઘાત b ની 3 ઘાત વત્તા a ની 3 ઘાત b ની 3 ઘાત તો ચાલો આનું આપણે સાદું રૂપ આપીશું ભાગ્યા છે અહીંયા ભાગાકાર છે તો ભાગાકારને આપણે શું કરીશું એને છેદમાં લખીશું પણ એ પહેલાં આપણે અહીંયા શું કરીએ છીએ હા તો આપણેને જે છેદમાં દેખાશે જે ભાગાકારમાં આપણે છેદમાં લખશું એ ની 3 ઘાત ને બી ની 3 ઘાત તો આપણે પહેલાં કૌંસમાંથી એને સામાન્ય કાઢી લઈશું તો જોઈએ એનું સાદું રૂપ આપતા બી ની 6 ઘાત એટલે બી ની 3 ને બી ની 3 લખાય અને એ ની 6 ઘાત એટલે એ ની 3 અને એ ની 3 ઘાત લખાય એનું સાદું રૂપ આપ્યા પછી આપણે એ ની 3 અને બી ની 3 ઘાત સામાન્ય કાઢીશું તો પહેલા પદમાંથી એ ની 3 અને બી ની 3 સામાન્ય નીકળશે તો અંદર એ ની 3 બાકી રહેશે ઓછા બીજા પદમાંથી આપણે એ ની 3 અને બી ની 3 બહાર કાઢશું તો અંદર શું થશે બી ની 3 બાકી રહેશે બરાબર છે ભાગ્યા એ ની 3 ઘાત અને બી ની 3 ઘાત હવે આપણે શું કરીએ છીએ
કે આને છેદમાં લખીશું અને એની ત્રણ અને બીની ત્રણ ઉડાવી દઈશું એટલે આપણને જવાબ શું મળશે, એની ત્રણ ઘાત ઓછા બીની ત્રણ ઘાત જવાબ મળશે, જે અહીંયા જવાબમાં આપેલું છે એ થઈ જશે. નેક્સ્ટ 38માં જોઈશું કે એક્સ બરાબર માઇનસ ત્રણ માટે બહુપદી એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ચારનું મૂલ્ય ખાલી જગ્યા મળે તો આપણે અહીં એક્સ બરાબર ત્રણ માઇનસ ત્રણ મૂકવાના છે. તો જ્યાં જ્યાં એક્સ આપેલું છે ત્યાં ત્યાં આપણે માઇનસ ત્રણ મૂકીશું. તો મૂકી દઈએ, જો માઇનસ ત્રણનો વર્ગ વત્તા પાંચ માઇનસ ત્રણ વત્તા ચાર, એકદમ સહેલો દાખલો છે ને મિત્રો. આવો પરીક્ષામાં દાખલો પૂછાય તો આપણે એના માર્ક્સ જવા દઈશું નહીં અને આવી રીતે સરળતાથી ગણી લઈશું. જ્યાં જ્યાં એક્સ છે ત્યાં એક્સની કિંમત મૂકી દેવાની. માઇનસ ત્રણનો વર્ગ કરીશું તો નવ થશે, પણ કેવા ધન ત્રણ નવ થશે. તો એ પાંચ તરી પંદર કરશું તો વત્તા ઓછા કેવા થઈ જશે, ઓછા થઈ જશે, પાંચ તરી પંદર થશે વત્તા ચાર. હવે આમાં સમાન નિશાની સરવાળો ચાર અને નવનો સરવાળો કરીશું તો નવને ચાર તેર થશે ને પંદરમાંથી આપણે બાદ કરીશું, બરાબર છે. તો પંદરમાંથી બાદ કરશું તો આપણે માઇનસ બે મળશે, બરાબર છે, કેમ કે માઇનસ પંદરની નિશાની ઋણ છે, માટે જવાબ શું આવશે, ઋણ બે જવાબ આવશે. નેક્સ્ટ 39માં દાખલો જોઈશું કે 81 ગુણ્યા 81 વત્તા 68 ગુણ્યા 68 ઓછા 2 ગુણ્યા 81 ગુણ્યા 68. તો મિત્રો આની અંદર એકની એક સંખ્યા રિપીટ થાય છે, તો આપણે 81ને એક્સ ધારી લઈશું અને 68ને વાય ધારી લઈશું તો આપણને નીચેનું પરિણામ મળે છે કે એક્સ ડોટ એક્સ વત્તા વાય ડોટ વાય ઓછા 2xy. તો મિત્રો આ તો આપણને એક્સ વર્ગ એક્સ વત્તા વાય વર્ગ ઓછા 2xy આપણને એક્સ ઓછા વાયના આખા કોષના વર્ગનું વિસ્તરણ છે, બરાબર છે. તો એને આપણે એક્સ ઓછા વાય સ્વરૂપે લખી દઈએ, એક્સ ઓછા વાયનો આખા કોષનો વર્ગ સ્વરૂપે લખીએ અને જે એક્સની કિંમત હતી 81 અને વાયની કિંમત હતી 68 એ પાછી મૂકીએ તો 81માંથી 68 જશે તો 13 રહેશે, 13નો વર્ગ કેટલો થશે, 169 થશે. મિત્રો જો તમે હજી પણ વર્ગને વર્ગમૂળ તૈયાર ના કર્યા હોય તો 130 સુધીના વર્ગને વર્ગમૂળ તૈયાર કરી દઈશું જેથી પરીક્ષામાં આપણને આવા દાખલાઓ ગણતરીમાં સરળતા રહે. નેક્સ્ટ 40માં દાખલો જોઈશું કે જો વર્ગમૂળની અંદર 2ની એન ઘાત બરાબર 64 હોય તો એન બરાબર કેટલા થાય. તો ચલો આપણે આ દાખલો ગણીએ. તો 2ની વર્ગમૂળની અંદર 2ની એન ઘાત બરાબર 64 છે. હવે વર્ગમૂળ છે એને એક દૂત્યાંશ લખીશું, બરાબર છે. હવે 64 છે એને આપણે સાદું રૂપ આપીશું. એ પહેલાં પેલું જે એન જે ગુણાકારમાં છે એને લખી દઈશું કે એન છેદમાં 2. તો 2ની એન છેદમાં 2 ઘાત થઈ બરાબર 64ને આપણે 2ની આધારમાં લાવીશું તો 2ની 6 ઘાત કરો ત્યારે 64 થાય. એનો અર્થ એવો થયો કે જો આધાર સરખો હોય તો ઘાતાંકને આપણે સરખાવી શકીએ. તો 2ની જે એન બાય 2 ઘાત છે અને અહીં 2ની 6 ઘાત છે અને આપણે સરખાવીશું તો એન ભાગ્યા 2 બરાબર 6 સાથે સરખાવશું. એનું અહીં પરિણામ આપ્યું છે કે આપણે ઘાતની ઘાત એ રીતે ચલો જોઈએ સરખાવીએ તો એન ભાગ્યા 2 બરાબર 6 આધાર સમાન હોય ત્યારે ઘાત સરખાવી શકાય. તો અહીં સરખામણી કરતાં 2 છેદમાં છે એ અંશ બીજી બાજુ આવશે તો ક્યાં આવી જશે, અંશમાં આવી જશે. તો 6 દૂની 12 થઈ જશે. તો એન બરાબર કેટલા હોવા જોઈએ, 12 હશે. તો જવાબ શું આપણો આવશે, એન બરાબર 12. ઓકે મિત્રો આવી રીતે આપણે થોડુંક દાખલાનું સાદુરૂપ આપીને જવાબ આપીએ તો સરળતાથી આપણો દાખલો સાચો પડે. તો ચાલો જોઈએ હવે 41મો દાખલો. જો 5ની એમ ઘાત ભાગ્યા 5ની માઇનસ 3 ઘાત બરાબર 5ની 5 ઘાત હોય તો એમ બરાબર કેટલા થાય, બરાબર છે. તો આપણે એને સમીકરણમાં કિંમત મૂકેલી છે તો એને સાદુરૂપ આપીશું કે જો આધાર સરખો હોય 5ની એમ ઘાત ભાગ્યા 5ની માઇનસ 3 ઘાત બરાબર 5ની 5 ઘાત હોય, બરાબર છે. તો અહીં પહેલાં ભાગાકાર કરવાનો છે. તો ભાગાકારની અંદર આપણે જોઈશું કે જો આધાર સરખો હોય તો ભાગાકારમાં બાદબાકી કરવાની ઘાતની, બરાબર છે. તો 5 આધાર સરખો છે તો 5 મૂકી અને એમ ઓછા ઓછા 3 આપણે બાદબાકી કરીએ છીએ. ઓકે તે કરીશું, બરાબર કેટલી થઈ, 5ની 5 ઘાત છે. હવે આધાર સરખો છે તો ઘાતાંકનો આપણે શું કરીશું, સરખાવી શકીએ. એ પહેલાં આપણે જે ઓછા ઓછા છે એને વત્તા કરી દઈશું તો એમ વત્તા 3 થઈ જશે. એટલે એમ વત્તા 3 બરાબર કેટલા થઈ જશે, 5 થઈ જશે. તો એમ વત્તા 3 બરાબર 5 થશે. તો એમ બરાબર શું થશે, જે 3 વત્તામાં ત્યાં બાદ જશે તો ઓછામાં થશે. તે ડાયરેક્ટ પદ લખેલું છે કે એમ બરાબર 5 ઓછા 3 બરાબર કેટલા થશે, 2 થશે. ઓકે નેક્સ્ટ 42મો દાખલો જોઈશું કે છગડીયા કૌંસમાં 1/3ની માઇનસ 1 ઘાત ઓછા 1/4 એની માઇનસ 1 ઘાત અને આખો છગડીયો કૌંસ પૂરો એની માઇનસ 1 ઘાત છે. તો મિત્રો આપણે આ દાખલો ગણીશું એનો જવાબ શું આવે છે જોઈએ. ચલો તો આપણે અહીંયા શું કરીએ છીએ,
तो जो मित्रों अँ चकड़े कौशनी अंदर जो एक छेद में त्रण था येद में था अंश में लई लीए तो त्रणनी माइनस एक घात लखी है और अँ चार छेद में अंश में लई लेता तो माइनस एक घात करी है। माइनस एक घात और माइनस एक घात 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 गुणाकार करशू तो माइनस माइनस प्लस थी जैसे एट त्रणनी एक घात थी जैसे चार एक घात थी जैसे चार में त्रण बात करी एट माइनस एक आशे। हम जो सौ बाहर माइनस एक घात थी जी रही गई और माइनस एक माइनस एक घात करिए तो ये छेद में आए एट परिणाम में कोई फेरफार नहीं है ऋण एक जवाब आवशे। 43મો જોઈશું કે 3.52 ગુણ્યા 10^5 ઘાતનું સામાન્ય સ્વરૂપ શું છે તો જોઈએ અહીંયા એનું સાદું રૂપ આવશે 3.52 છે એના છેદમાં 100 લખીશું અને અહીં 10^5 ઘાત છે એટલે આપણે 5 મીંડા લખીશું બરાબર છે તે અહીં લખેલા છે। હવે આપણે બે બે મીંડા ઉડારી દઈશું તો 352 ગુણ્યા 1000 થશે 352 1000 એટલે 10^3 ઘાત થશે જે આપણને વિકલ્પમાં અહીં જવાબ આપેલો છે એ આવી જશે। ઓકે નેક્સ્ટ 44મો જો ઝેરોક્સ માટે ઉપયોગી બહાર જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કિલોગ્રામ થાય તો આના માટે આપણે શું કરશું દાખલો ગણીએ છીએ કે અહીં કાગળની સંખ્યા વધે તો તેનું વજન પણ વધે બરાબર છે। કાગળની સંખ્યા વજનના સમપ્રમાણમાં છે તેમ કહેવાય જેમ કાગળની સંખ્યા વધશે તેમ વજન વધશે એટલે સમપ્રમાણનો નિયમ અહીં લાગશે। તો ધારો કે એક્સ કાગળનું વજન 250 ગ્રામ 2500 ગ્રામ છે બરાબર છે કારણ તો એ કારણમાં આપણે શું કર્યું છે કે 2.5 કિલો જે કાગળ છે એને આપણે ગ્રામમાં ફેરવી દીધા છે તો 2.5 કિલો ગુણ્યા 2.5 ગુણ્યા 1000 એટલે 2500 ગ્રામ થાય બરાબર છે કેમ કે આપણને 40 ગ્રામ આપેલા છે એટલે એકમ આપણે સરખો કર્યો છે। ચલો એ સમપ્રમાણ હોવાથી આપણે શું કરશું 12/40 અને એક્સ ભાગ્યા 2500 ગ્રામ થશે। ઓકે આપણે એક્સ શોધવા છે તો 2500 જે છે છેદમાં છે એને અંશમાં લઈ લઈશું તો અંશમાં આવી જશે અંશમાં 2500 ગુણ્યા 12/40 તો અહીં સાદું રૂપ આપતા આપણને શું મળે છે એક્સ બરાબર 250 ગુણ્યા 3 પહેલાં મીંડું મીંડું ઉડાડ્યું અને 4×3 12 ઉડાડ્યા એટલે 4×4 ઉડી ગયા એટલે 3 બાકી રહ્યા 250 ગુણ્યા 3 કરશું તો 750 એટલે 750 કાગળ આપણનું વજન થશે 750 કાગળનું વજન કેટલું થશે 2.5 કિલોગ્રામ થશે। નેક્સ્ટ 45મો દાખલો મનુષ્યના રક્તકણનો સરેરાશ વ્યાસ કેટલો છે બરાબર 0.00006×0 અને 7 છે તો મીટરનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા માટે શું કરશું કે પહેલાં 0.00 કેટલી વખત છે 6 વખત છે એને લખ્યા અને 7/7 આપણે 1 ની પાછળ 6 મીંડા લખ્યા અને પછી 6 મીંડા છે એટલે 10^6 થશે અને 10^6 થશે એટલે 7×10^-6 થશે કેમકે પહેલાં છેદમાં 6 લખેલા છે ને એટલે 7×10^-6 અહીં વિકલ્પ કયો નંબર આવશે સી આવશે બરાબર છે અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે જોઈએ સાતની 7×10^6 નહીં પણ 7×10^-6 થશે કારણ કે છેદમાં છે। ધન્યવાદ।